મિત્રો આપણી ટલાટેની સિરીઝ ચાલુ છે, પરંતુ મિત્રો 27 ફેબ્રુઆરીના દિવસે મિત્રો પીએસઆઈની જે વાયરલેસ એક્ઝામ છે એ મિત્રો લેવામાં આવેલી હતી, જેની અંદર મિત્રો 25 થી 27 જેટલા માર્ક્સનો જે છે મિત્રો ગણિત અને રીઝનિંગ પૂછેલો હતો, અને એકદમ સ્ટાન્ડર્ડ પેપર મિત્રો કહી શકાય છે, કોઈ પણ પ્રકારનું એકતરફી ખેંચાણ વગર મિત્રો તમામ જે ચેપ્ટરો જે છે એને મિત્રો વ્યવસ્થિત ન્યાય આપેલો છે. તો એવા સ્ટાન્ડર્ડ દાખલાઓ જે છે મિત્રો ભવિષ્યમાં આવનારી જે પીએસઆઈની એક્ઝામ છે એના માટે મિત્રો મોસ્ટ એમ્પી અને ખૂબ જ ઉપયોગી કહી શકાય છે. ઉપરાંત મિત્રો એમ પણ કહી શકાય કે આવનારી પીએસઆઈ જે છે એના માટે મિત્રો આ મોડેલ પેપર જે છે એ કેવો તો પણ કહી શકાય છે. તો મિત્રો ખાસ આના 27 થી 27 દાખલા જે છે મિત્રો ખાસ જે છે મિત્રો જોઈ લેજો. સાથે સાથે મિત્રો ટેકનિકલની જે એક્ઝામ હતી એનું પણ પેપર મિત્રો આની જેમ સેમ જ જે છે મિત્રો નીકળેલું છે, મતલબ કે ટોપિક બધામાં સેમ છે, ફક્ત થોડોક જે છે મિત્રો પેટર્નમાં ફેર છે, બરાબર. તો મિત્રો કોઈ પણ પ્રકારની વધુ વાત કર્યા વગર મિત્રો સીધા આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. તો મિત્રો આખા પેપરનું એનાલિસિસ કરીએ તો મિત્રો આપણને જોવા મળે કે 90% ચેનલની અંદર મિત્રો તમને મેથડ જે છે એ મળી જાય છે, મતલબ કે 400 વિડીયોનો કોર્સ તમારો મિત્રો કમ્પ્લીટ છે, જે આપણે 54 ટોપિક જે છે મિત્રો તમે કરેલા છે, તો 100% મિત્રો એની અંદરથી તમને 90% સફળતા જે છે મિત્રો બિંદાસ મળી જાય એવું છે, બરાબર. માટે મિત્રો કહું છું કે એક વખત કોર્સ જે છે મિત્રો કમ્પ્લીટ કરી નાખજો, કેમ કે આવનારી કોઈ પણ પ્રકારની એક્ઝામ જે છે મિત્રો 100% એ કોર્સની અંદરથી નીકળવાની છે, બરાબર. તો જોઈએ મિત્રો આજનું પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું પૂછેલું છે. તો મિત્રો પ્રથમ ઉદાહરણ જોઈએ તો ગુણોત્તરની અંદરથી કે ભાઈ કયો ગુણોત્તર 2:3 ને સમકક્ષ છે. મિત્રો સમકક્ષનો મતલબ શું થાય, તો એનો મતલબ એવો છે કે આમાંથી છેદ ઉડાડો, એટલે એક્ઝેક્ટ આના જેવું મિત્રો દેખાઈ જવું જોઈએ, બરાબર. એનો મતલબ એમ થયો કે આ સમકક્ષ કહેવાય. તો સિમ્પલ એ વસ્તુ મિત્રો છે આની અંદર કે આપણને જે મિત્રો અહીંયા ગુણોત્તરો જે આપેલા છે એની અંદર તમે જરાક અવલોકન કરશો તો મેં કીધું કે છેદ ઉડાડો એટલે તરત આના જેવું મળવું જોઈએ, તો અહીંયા છેદ ઉડાડો તો નહીં મળે, અહીંયા તમને નહીં જોવા મળે, અહીંયા મિત્રો તમને કમ્પ્લીટ જોવા મળે છે 6:9. એનો મતલબ એવો થયો કે જો 3 વડે છેદ ઉડાડશો તો મિત્રો તમને 2 જોવા મળશે, અને 3:9 તો અહીંયા એક્ઝેક્ટ તમને 2:3 જે છે મિત્રો જોવા મળે છે. તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે ઓપ્શન સી ખરેખર સાચું છે. ચાલો જોઈએ મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સમય અંતર ઝડપમાંથી એકદમ સ્ટાન્ડર્ડ દાખલો છે સરસ મજાનો, કે 2 ટ્રેન દિલ્હીથી મુંબઈ જવા માટે મિત્રો સવારે 6 વાગ્યે અને 6:45 વાગ્યે મિત્રો ઉપડે છે અથવા રવાના થાય છે, બરાબર. હવે બંને ટ્રેનની ઝડપો આપેલી છે, એકની ઝડપ તમને 100 ની કીધી છે, એકની મિત્રો 136 ની કીધી છે. તો આપણો પ્રશ્ન મિત્રો એવો છે કે દિલ્હીથી કેટલે દૂર બંને ટ્રેનો મળશે. મિત્રો એકદમ સિમ્પલ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરી વસ્તુ લાગેલી છે. તો જ્યારે પણ એક વખત યાદ રાખજો કે રકમની અંદર જ્યારે પણ 2 ટ્રેનો જે છે એ મિત્રો વારા ફરતી ઉપડતી હોય, બંનેની ઝડપો જે છે મિત્રો અલગ હોય, તો એ ક્યારે મળે, તો બસ એ મિત્રો આ દાખલો ખરેખર છે. તો એકદમ સિમ્પલ છે, આનું સાદું એવું શોર્ટકટ તમને કહી દઉં, એટલે મિત્રો ફટાફટ 5 સેકન્ડમાં આ દાખલો પતી જાય છે, બરાબર. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે અહીં જવાબ મેળવવા માટે ઝડપોના ગુણાકાર જે છે એને મિત્રો ઝડપોના તફાવત વડે ભાગી નાખવાનું છે, બરાબર. બીજું આની અંદર કાંઈ જ વધારાનું મિત્રો આવતું નથી, અને ગુણ્યા જે છે એ મિત્રો તમારે કરવાનો છે સમય, બરાબર. એટલે કે સમય જે છે એનો મિત્રો તફાવત લઈશું. તો સિમ્પલી જવાબ આવી જશે કે ચાલો બંને ઝડપોનો ગુણાકાર કરીએ, તો મિત્રો તમે જોઈ શકો છો કે 100 × 136, તો બેની બાદબાકી સીધી કરી નાખો છો, અહીંયા માનો કે 36 આવે છે, કેમ કે આ બંનેનો તફાવત કરો તો 36, અને ગુણ્યા મિત્રો સમયની જો વાત કરીએ તો 45 મિનિટનો મામલો છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. 6 વાગ્યાથી 6:45 તફાવતની વાત કરીએ તો 45 મિનિટનો મામલો છે. પણ જો અહીંયા સમજી ગયા હોય તો હવે મિત્રો હું કાઢી નાખું છું કે 45 મિનિટ જે છે એને મિત્રો 45 ના છેદમાં 60 કરી નાખો, એટલે અહીંયા રફમાં બતાવી દો, બરોબર છે. ચાલો 45 ના છેદમાં 60 કરી નાખો, તો તમે બધા જાણો છો મિત્રો અહીંયા 3 થશે અને અહીંયા મિત્રો 4 થશે, એટલે કે 3 ના છેદમાં 4 જે છે એ આનો તફાવત મિત્રો કહી શકાય. હવે આ વસ્તુ કલાકમાં આવી ગયેલી છે, બરોબર, કેમ કે આ બધું કિલોમીટરમાં હોય અને આ મિનિટમાં હોય તો મિત્રો નો ચાલે, માટે એને કલાક કરી નાખ્યું છે. તો બસ સિમ્પલ મિત્રો છેદ અહીંયા ઉડાડવાના છે. તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો 12:13 ને 36 થશે, અહીંયા મિત્રો 4 વડે ભાગ પાડશો તો અહીંયા મિત્રો તમને 25 જોવા મળશે. એ જ રીતે મિત્રો અહીંયા પણ 3 ચોક કરશો તો મિત્રો અહીંયા તમને જોવા મળશે, 34 ચોકા કરશો તો 136 જોવા મળશે. હવે મિત્રો તમે જાણો છો કે આની અંદર બચેલું કેટલું છે, તો કે 25:13 ને 75 750 ને 25 ચોકા ને 100, એટલે મિત્રો 850 બચ્યા છે, બરોબર ને. એને 3 વડે ભાગી નાખશું તો સિમ્પલ મિત્રો એક ભાગાકાર આપણે કરવો પડશે. તમે જોઈ શકો છો કે 3 × 2 ને મિત્રો 6 આવશે, એટલે 2 વધ્યા 5 એટલે 25, તો 25 ને નહીં વાંચવા દેવાના, તો મિત્રો 8:24 28 થી શરૂઆત થાય છે, જરાક જોઈ લો તો કે આ યસ, તો અમે અહીંયાથી આપણે જવાબ લઈ લઈશું, બરાબર છે. પોઈન્ટ મિત્રો 33. તો સેજ જે છે મિત્રો ભાગાકારની કરામત હતી, ઓપ્શન સી જે છે મિત્રો યોગ્ય છે. હંમેશા યાદ રાખજો કે આવી ઘટના જ્યારે પણ પૂછે ત્યારે આવી શોર્ટકટથી જવાબ જે છે મિત્રો બહુ સિમ્પલી આપી શકાય છે. ચાલો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો ભૂમિતિમાંથી સરસ મજાનો દાખલો છે, ઘણાને અઘરો લાગે છે, વાસ્તવમાં કાંઈ નથી, ખરેખર 2 સમરૂપ ત્રિકોણો જે છે ખાલી ચેક કરવાના હતા, બરાબર. જો નીચેની આકૃતિ જે છે એની અંદર સ્પષ્ટ કેટલીક બાબતો છે કે જે AB જે છે એના પર PB અને QA એ કાટખૂણે લંબ છે, એટલે અહીંયા કાટખૂણા તમને ક્લિયર આપેલા છે મિત્રો રકમની અંદર, બરાબર છે. તો આ બંને જે છે એ કાટખૂણે છે. ઉપરાંત OA નું માપ જે છે મિત્રો આ OA એનું માપ તમને 5 આપેલું છે, અને P થી O નું માપ મિત્રો તમને 7 આપેલું છે. સાથે સાથે QOA એનું ક્ષેત્રફળ, એટલે કે આ જે ત્રિકોણ જે છે
આ ત્રિકોણ નું ક્ષેત્રફળ જે છે એ મિત્રો તમને ક્લિયર આપેલું છે 150 બરાબર. તો હવે એમ કે છે કે ભાઈ પીઓબી નું ક્ષેત્રફળ મિત્રો કેટલું થાય, આનું ક્ષેત્રફળ મિત્રો કેટલું થાય, તો આમાંથી કેટલું સનાતન વાક્ય આપણે મિત્રો કહી શકીએ. તો બરોબર ધ્યાન રાખજો, આ કાટખૂણાને પકડો બરોબર. તો જો બરોબર ધ્યાન રાખજો, આ QAB આ ખૂણો જેવો તમને મળે છે, આ ખૂણો તમને જેવો મળે છે એટલે કે કાટખૂણો મળે છે, એવો તે PBA મળે છે. જુઓ તમે ખૂણો કયો મળે છે, PBA જે છે એ મળે છે. મતલબ કે બે ત્રિકોણમાં એક ખૂણા વિશે તો તમે ગેરંટી આપી દીધી કે આ બે ખૂણાઓ સમાન છે મિત્રો, ગેરંટી બરાબર. સાથે સાથે મિત્રો આ જે ચોકડી પડી છે બરાબર ધ્યાન રાખજો, આ જે ચોકડી પડી છે તો ચોકડી પાડતા ખૂણા હોય એને અભિકોણ કહીએ. કોઈ પણ જગ્યાએ દુનિયામાં ચોકડી પડે અહીંયા સામ સામેના ખૂણા હંમેશા સમાન હોય છે. મતલબ કે જે આ QOA જે ખૂણો છે, QOA આવો નવો ખૂણો જે છે એ મિત્રો કોને કહી શકાય, POB ને કહી શકાય છે બરાબર, POB ને કહી શકાય. મતલબ કે મેં બે શરત તમને બતાવી કે આ બંને ત્રિકોણની અંદર બે ખૂણાઓના માપ જે છે મિત્રો તમને કમ્પ્લીટ એક્ઝેક્ટ સરખા મળી રહ્યા છે. તો એનો મતલબ મિત્રો કંઈક એવો થયો કે આ બંને ત્રિકોણો સમરૂપ છે એ નક્કી થઈ ગયું. તો વાત થઈ ગઈ પૂરી ભાઈ. જો બંને ત્રિકોણો સમરૂપ હોય તો એને મિત્રો આવું કહી શકાય, સિમ્પલ એ રીતે એનું સૂત્ર જ છે સાદું એવું બરોબર, કે આનું નામ લખો કે ભાઈ QOA આનું જે ક્ષેત્રફળ છે એના છેદમાં હંમેશા મિત્રો આનું ક્ષેત્રફળ થતું હોય, એટલે કે જે POB જે છે એનું ક્ષેત્રફળ મિત્રો હંમેશા થતું હોય છે બરોબર. તો એવી જ રીતે મિત્રો આ ત્રિકોણમાંથી આપણને આપેલી બાજુ કઈ છે, આ બાજુ લઈ શકાય. તો આ બાજુનું માપ જે છે મિત્રો 5, પણ એનો હંમેશા વર્ગ થતો હોય બરોબર, બાજુઓનો વર્ગ થતો હોય. તો એની અનુરૂપ બાજુ જે છે મિત્રો આપણે આ લઈએ છીએ OP બરોબર છે. તો એનો વર્ગ જે છે મિત્રો કેટલો કહીશું આપણે, 7 વર્ગ બરોબર. ધોરણ 10 બેઠો દાખલો આને મિત્રો કહી શકાય. તો મિત્રો વાત થઈ કે પૂરી આને કરતા બનાવું છે, આને આપણે સામે કલ્પના જે છે મિત્રો કરીએ, તો જે આ POB જે છે એનું ક્ષેત્રફળ એટલે હંમેશા મિત્રો શું થશે, તો કે 77 × 49 ગુણ્યા આનું ક્ષેત્રફળ તમને આપેલું છે કમ્પ્લીટ કેટલું છે, 150, અને 150 છેદમાં મિત્રો આ 55 અને 25 જે છે મિત્રો નીચે આવશે બરોબર. તો મિત્રો 25×6 150 થાય આપણે એક્ઝેક્ટ જાણીએ છીએ. તો 90×54 ચોગડા વાળો જવાબ છે, એટલે કે 294 જે છે મિત્રો ખરેખર સાચો જવાબ છે. એટલે આની માટે ઓપ્શન બી જે છે ખરેખર સાચો કહી શકાય. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો દાખલો જોઈએ. તો તલાટી સિરીઝ 1 ની અંદર મિત્રો આપણે વાંદરા વાળો દાખલો ગણાયો હતો. મેં કીધું કે ગણિત ની અંદર રકમો છે સચેન થાય. જો અહીંયા જુઓ તમે, વ્યક્તિ 11 મિનિટ ઊંચી દિવાલ જે છે એ મિત્રો 5 વાગે ચડવાનું શરૂ કરે છે. આ સમય એને ઉમેરો, સમય ન ઉમેરો તો કેટલા વાગે ચડી જાય અથવા તો કેટલી મિનિટમાં ચડી જાય એવું આપણને મળતું હોય, પણ સમય આપણને આપ્યો છે કઈ વાંધો નહીં. આપણને માનો કે 10 મિનિટ 20 મિનિટ જે છે મળે અહીંયા ચડાવી દઈશું આપણે. ચાલો ચડવાનું શરૂ કરે છે, કન્ડિશન ખૂબ મહત્વની છે. 1 મિનિટની અંદર 1 મીટર ચડે છે, પણ તરત બરોબર ધ્યાન રાખજો 50 સેન્ટીમીટર લપસે છે. બીજી મિનિટનું આમાં નથી આપ્યું, એક જ મિનિટની અંદર કામ આપેલું છે. ચાલો માનો કે એમ કે ભાઈ આ 1 મિનિટ, આ સમય 1 મિનિટનો છે, તો 1 મિનિટમાં થાય શું, તો કે આ 1 મીટર ચડે પરંતુ લપસી અને પાછો મિડલ સ્થાને આવતો રહે બરોબર છે. મતલબ એનો એક થયો, તમે ક્લિયર સમજી ગયા છો કે ખરેખર તો આ 1 મિનિટમાં કામ મિત્રો કેટલું કરે છે, તો બરોબર છે ને. જો 1 ચેડો તો ખરો, પરંતુ 0.5 મીટર એટલે ખરેખર તો 1/2 મીટર થયો ને, 50 સેમી એટલે 1/2 મીટર બરોબર, એકમ સમાન રાખું છું, આટલું ખરેખર ઉતરી ગયો. એનો મતલબ એમ થયો કે 0.5 જ વાસ્તવિક રીતે એ ચડી શક્યો છે, બસ આ મિત્રો એક એનું પ્રમાણ મળી ગયું છે. હવે આમાં સમજવાનું શું હોય, સમજવાનું ફક્ત એટલું હોય કે કલ્પના કરો કે એને 11 મીટર ચડવું છે, તો જ્યારે એની છેલ્લી મિનિટ હશે, છેલ્લી મિનિટ ત્યારે છેલ્લી મિનિટની અંદર મિત્રો એ પૂરેપૂરું 1 મિનિટમાં 1 મીટર ચડી જાય છે, પછી એને ઉતરવા દેવું એ જરૂરી બાબત નથી બરોબર છે. તો ખરેખર છેલ્લી મિનિટનો એક જ હિસાબ આમાં મહત્વનો હોય છે કે છેલ્લી મિનિટે શું થાય. તો બરોબર ધ્યાન રાખજો, જે 11 મીટર ચડવાનું છે એમાંથી છેલ્લી મિનિટમાં 1 તો ચડી જવાનો છે, એટલે હકીકતમાં ખરેખર 10 જ આપણે ચડાવવાનો, બસ આ જ મહત્વનું હોય છે. ભલે એને 11 ચડાવવો છે, પણ છેલ્લી મિનિટ આપણે એને પૂરેપૂરી આપવાની, કેમ કે એને લપસવા દેવું જરૂરી નથી. અહીંયા ટોચે બેહી જાય એટલે ચાલે. સમજી લો કે કદાચ વાંદરો હોય ને અહીંયા માનો કે કેળું મૂકેલું, અને તમને એમ કે આ કેળું જે છે એ કેટલા સમયમાં લઈ લેશે, તો એ જે છેલ્લી મિનિટે ચડે ત્યારે કેળું લઈ લેશે, પછી ભલે એ લપસતો હોય કંઈ વાંધો નથી બરોબર. તો મિત્રો આ 1 મિનિટનો સમય તો આપણે અહીંયા ગણાઈ નાખ્યો છે, પણ હવે ફક્ત એટલું સમજવાનું છે કે જો વિચાર કરો, ચાલો 0.5 મીટર જોઈ એને ચડવું હોય તો આ સિસ્ટમ મુજબ 1 મિનિટનો સમય એને મિત્રો લાગે, જેમાં એ ચડે પણ ખરો અને લપસે પણ ખરો બરોબર, વાસ્તવમાં આટલું જ ચડી શકે. તો આપણે તો અમે 10 જ ચડાવો છે, આપણે 1 મિનિટ તો કાઢી લીધી છે અલગ બરોબર. તો આ 10 ચડાવો હોય તો કેટલો સમય લાગે, તો જવાબ મિત્રો સિમ્પલી આવી ગયો કે 10 ના છેદમાં 0.5 એટલે આમ જો એટલે આમ જુઓ તો મિત્રો અહીંયા શું થશે, 20×5 = 100 થશે બરોબર. તો 20 સમય એટલે કુલ સમય મિત્રો આનો કેટલો કહી શકાય, તો કુલ સમય મિત્રો 20×1=21 મિનિટનો એને સમય લાગે. હવે એ ભાઈએ 5 વાગે શરૂઆત કરેલી હતી, તમે જુઓ તમે એને કેટલા વાગે 5 વાગે શરૂઆત કરી હતી, તો 5×21 મિત્રો એ ખરેખર ચડી જશે બરોબર છે. તો આની માટે યોગ્ય અને વ્યાજબી ઓપ્શન બી જે છે મિત્રો સાચું છે બરોબર.
ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો નાનકડી એવી દાખલી, બરાબર. મૂળ કોન્સેપ્ટો કરેલા હોય એટલે આ બધું દાખલ્યું જ લાગે તમને. દોડવીર જે છે એ મિત્રો 200 મીટરનું અંતર જે છે એ 24 સેકન્ડમાં કાપતો હોય તો એની મિત્રો ઝડપ કેટલી હશે? તો ઝડપ માટે એક જ ખાવા પીવા સૂત્ર છે, આપણને ખબર છે. અંતર કેટલું કાપે છે? તો કે 200, બરોબર, ધ્યાન રાખજો, મીટરનું. અને સમય કેટલો લેશે? તો બરોબર ધ્યાન રાખજો, 24 જે છે મિત્રો સેકન્ડ. તો આપણને બધાને ખબર છે કે આ મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવશે, અને આપણી પાસે મિત્રો કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ માંગેલો છે. તો 100% મિત્રો અહીંયા શું કરવું પડે? તો કે મીટર પ્રતિમાંથી તમારે જ્યારે મિત્રો કિલોમીટરમાં જવાનું હોય ત્યારે આના કરતા ઊંધું, બરોબર ધ્યાન રાખજો, 18/5 વડે, અને જો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટરમાં જવું હોય તો 5/18 વડે. આ ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો. જવાબ મિત્રો ક્લિયર આવી ગયો છે કે અહીંયા 20 પંચાને 100 થાય એટલે 40 પંચા જો કહેવાય તો 200 કહી શકીએ છીએ, બરોબર છે. અહીંયા મિત્રો 5/8 40 કરો તો મિત્રો અહીંયા કણે 8/3 ને 24 થશે, અહીંયા મિત્રો 6/3 ને 18 થશે, તો 6/5 ને 30 જે છે યોગ્ય જવાબ છે આનો, બરોબર. તો મિત્રો 30 કિલોમીટર પ્રતિ કલાક જે ઝડપ જે છે એટલે કે ઓપ્શન સી ડી જે છે મિત્રો સાચું છે, બરોબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો મોસ્ટ ઓફ દાખલા બેઠા જેવા જ કહી શકાય છે. આ બધી વાતો છેલ્લે છેલ્લે જ હમણાં આવેલી છે. જુઓ તમે, એ બી કરતા બમણી ઝડપે દોડે છે. મૂળ વાત એમ છે કે અહીંયા 3 ભાઈઓની વાત છે, એ બી અને સી, બરોબર છે. તો મિત્રો એક મુદ્દાનો કાર્યક્રમ છે સિમ્પલી. ચાલો એ બી કરતા બમણી ઝડપે દોડે છે, આ જે છે એને બમણી ઝડપ રાખો. પણ મેં શું કીધું કે હંમેશા છેલ્લે જે છે એ વાંચો આગળ. બી એ સી કરતા 3 ગણી ઝડપે દોડે છે તો સૌથી પહેલા સી નું નામ પડાય. માનો કે સી જે છે એની ઝડપ 1 હોય તો બરોબર ધ્યાન રાખજો, બી ને મિત્રો 3 ઝડપ કહી શકાય, અને બી કરતા એ જે છે મિત્રો બમણો છે તો આને મિત્રો 6 કહી શકાય. આવી રીતે ધારવાથી રકમની અંદર મિત્રો સ્વાદુરૂપની અંદર ક્યાંય અપૂર્ણાંકો નથી આવતા, એની ખાસિયત આ છે, બરોબર. જો ઝડપો તમને આપેલી હોય તો આપણને બધાને ખ્યાલ છે મિત્રો કે સમય એના કરતા વ્યસ્ત હોય, મતલબ કે આ 1/6 હોય, આ 1/3 હોય, આ 1/1 અથવા તો 1 રાખો, કંઈ વાંધો નથી. સિમ્પલી આનો 6 જે છે મિત્રો લસા છે, આ ભાઈને કંઈ આપવું નથી, તો આનો જવાબ આવ્યો મિત્રો 1. આ ભાઈને આપણે અહીંયા મિત્રો નીચે 3 છે તો 3 × 2 = 6 થાય, અને 2 આપવા પડે, અને 6 × 6 પૂરા આપવા પડે. ચાલો મિત્રો જવાબ ક્લિયર થઈ ગયો. મૌખિક કેવું હોય તો પણ તમે કહી શકો છો. આને શું કહેવાય? સમય કહેવાય. રકમ વાળા એવું કીધું કે ભાઈ સી દ્વારા 72 મિનિટનો સમય લેવામાં આવેલો છે, તો એનો મતલબ મિત્રો શું થયો કે 6 ભાગ જે મૂલ્ય તમને આપેલું છે એટલે કે સી નું 6 સમય, તો 6 ભાગના મૂલ્યને 72 જો કહેવાતું હોય તો તમારો ટાર્ગેટ કોણ છે? તો પેલા વાંચજો અહીંયા કે એને કેટલો સમય લાગે છે, તો એને તો 1 ભાગનો સમય મિત્રો લાગે છે. તો જવાબ મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયો. મિત્રો 12/6 ને 72 થાય તો અહીંયા પણ 12 વડે ગુણતા ઓરિજિનલ 12 જે છે મિત્રો આનો સમય, એટલે કે ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચું છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો આમ તો લસા અને ગુસ્સાની અંદર મિત્રો આ વસ્તુ આવી ગઈ છે કે એ બી અને સી એક જ જગ્યાએથી, બરોબર ધ્યાન રાખજો, એક જ જગ્યાએથી વર્તુળાકાર માર્ગ પર મિત્રો જો ચાલતા હોય અને એમની ઝડપ વધુ અને ઓછી હોય તો મિત્રો એ સતત પ્રક્રિયા ચાલુ રાખો તો કોક દિવસ તો એ લોકો ભેગા થાય થાય ને થાય. તો મિત્રો શું કહેવા માંગે છે? ચાલો 12 કિલોમીટરનો લાંબો પંથ છે એટલે કે 12 કિલોમીટરનું લાંબુ અંતર છે અને ચાલવાનું શરૂ કરે છે અને એક જ જગ્યાએથી શરૂ કરે છે તો એની ઝડપ મિત્રો 4 કિલોમીટરની આપેલી છે, બી ની ઝડપ 3 કિલોમીટર આપેલી છે, સી ની ઝડપ 3/2 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે, તો ફરી કેટલા સમય પછી આ લોકો ભેગા થાય? તો એમના લસાના સમય પછી આ લોકો ભેગા થાય, મૂળ વાત આમ છે, બરાબર. તો ચાલો આપણે સમયની જરાક વાત કરીએ. તો એનો સમય જે છે મિત્રો કેટલો લાગે? તો બહુ સાદો સિમ્પલ કોન્સેપ્ટ છે, 12 નું અંતર છે અને 4 ની ઝડપ છે, તો મિત્રો આને 3 કલાક જે છે એનો સમય લાગતો હોય, બરાબર છે. ચાલો બી ની જરાક વાત કરીએ. તો મિત્રો બી ને કેટલો સમય લાગશે? તો એને 12 નું અંતર કાપવું છે, પોતાની ઝડપ તગડા જેટલી છે, તો મિત્રો એને 4 કલાકનો સમય લાગે સિમ્પલી. અને સી ની જો વાત કરીએ તો સી જે છે એને સમય કેટલો લાગે? તો એને 12 નું અંતર કાપવું છે અને એની ઝડપ 3/2, છેદનો છેદ જો સમજી ગયા હોય તો બગડો ઉપર લઈ લઉં છું, બરાબર છે. તો મિત્રો એને શું થશે? 4/12 ને 8 કલાકનો સમય મિત્રો એને લાગશે. તો આ લોકોના લસા જેટલા સમયે આ લોકો ભેગા થાય, તો આ લોકોનો લસા જે છે મિત્રો શું છે? તો જરાક જુઓ. તો મિત્રો સિમ્પલી તમે કહી શકશો કે 8, 4 અને 3 બધા મિત્રો 24 જે છે એને મિત્રો ભાગી શકે એમ કમ્પ્લીટ છે, બરોબર છે. તો આનો 24 જે છે મિત્રો મિનિમમ નાનામાં નાનો લસા જે છે આપણે 24 જે છે મિત્રો અહીંયા કહી શકીએ છીએ. બાકીના કોઈ સેટ જે છે મિત્રો નથી આવતા. તમે જોઈ શકો છો 12 લઈએ તો 8 નો ભાગી શકાય, 10 ને 15 બધું ખોટી વાતો છે, 24 જે છે મિત્રો યોગ્ય છે. તો 24 કલાક પછી આ લોકો એક જ સ્થળે જે છે મિત્રો ભેગા થશે,
ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો આપણને આપેલું છે ઉંમરમાંથી સરસ મજાનો દાખલો કે એ એ બી કરતા બે વર્ષ જેટલો મોટો છે, બરોબર છે, કે જે બહુ મોસ્ટ આઈમ્પી વસ્તુ મિત્રો એને મૂકેલી છે. જો આપણે મિત્રો લોહીના સંબંધોમાં કે જે શબ્દનો પૂરો મતલબ સમજાયો છે કે એ એ બી કરતા બે વર્ષ મોટો છે, કે જે સી કરતા બમણો છે, એનો મતલબ મિત્રો એમ થયો કે જ્યારે કે જે વિધાન વાપરે ત્યારે મિત્રો એ બે નંબરની ઘટના જે છે એને લાગુ પડતું હોય છે, એટલે ઓળખાણ આપે છે બી ની, પણ એ બી કોણ, બરોબર છે, બી કોણ, એટલે કે સાવ સાદી રીતે કહું ને તો મિત્રો જો કનુ જે છે એ મનુનો મિત્ર છે, બરોબર છે, જો કનુ જે છે એ મનુનો મિત્ર છે, પણ એ મનુ કોણ, તો ત્યારે આપણે જવાબ આપવો પડે કે જે પેલા ટીનુના માસીનો છોકરો છે એ મનુ, બરોબર, પછી આપણને ખ્યાલ આવે, બરોબર, એ મનુની વાત છે એમને, એટલે અહીંયા બી જે છે એને જ મિત્રો આ વિધાન લાગુ પડે છે. બસ આ જો ભૂલ ન થાય તો તમારો દાખલો સાચો છે. એબીસી ની કુલ ઉંમર કેટલી છે? 27 છે. તો બી ની ઉંમર શોધો મિત્રો, સિમ્પલી ઓપ્શન પરથી કરી નાખો. મેં કીધું છે કે જેના લગ્ન હોય એના ગાણા, બરોબર, જેના જો બી ની ઉંમર, તો કે આ બધી બી ની ઉંમર. ચાલો વાત થઈ ગઈ પૂરી, ભાઈ જવાબ અહીંયા સિમ્પલી આવી ગયો, કાં તો બી 7 વર્ષનો છે, કાં 8 વર્ષનો છે, કાં 9 વર્ષનો છે, કાં 10 વર્ષનો છે, આ મિત્રો ગેરંટી છે, બરોબર. તો વિચાર કરો એ કેવડો હોય, તો એનો સંબંધ તમને આપેલો છે, એ જે છે મિત્રો બી કરતા બગડા જેટલો જ મોટો કરજો, તો મિત્રો આને 2 વર્ષ મોટો કરો તો આ 9 થાય, આ 10 નો થાય, આ 11 નો થાય, આ 12 નો થાય, તો એ જે છે મિત્રો આવડો હોય, બરોબર છે. ચાલો હવે ખાસ ધ્યાન રાખજો કે સી ની મિત્રો વાત કરીએ, તો જો સંબંધમાં શું આપેલું હતું કે જે બી જે છે કે જે સી કરતા બમણો છે, એટલે મિત્રો જે આ બી છે ને એ ખરેખર આ સી કરતા મોટો છે. જો આની જગ્યાએ તમે આ એને સમજી લીધું તો મિત્રો ખોટા પડો છો, બરાબર. એટલે બી ની ઓળખાણ આપે છે કે બી વાસ્તવમાં કેવો છે, તો એ ખરેખર સી કરતા પણ પાછો બમણો છે, એવું મિત્રો આપણને કીધેલું છે. આના બમણા મિત્રો અહીંયા નથી કરવા, બરોબર, આવે તો ખરા પણ પોઈન્ટમાં આવે, પણ એનો કોઈ મતલબ નથી. આ બમણા થયેલા હોય એટલે આ 4 હોય, આ બમણા થયેલા હોય તો આ નથી કરવા, બરાબર, આ બમણા થયેલા હોય તો મિત્રો અહીંયા 5 હોવા જોઈએ. મારો ટોટલ અને આપો જવાબ કે કોણ આમાં તમને 27 કરી બતાવે છે, તો મિત્રો આ એક જ જૂથ તમને 27 કરી બતાવે છે, બીજા કોઈ 27 મિત્રો કરી શકતા નથી. તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો ખરેખર અહીંયા શું આવવો જોઈએ, 10 વર્ષ જે છે એ બી ના મિત્રો હોવા જોઈએ. બસ આ વસ્તુ મહત્વની હતી, આ જ વસ્તુને ફટાફટ મૂળ રીતે પણ કરી દો, બરોબર છે. દાખલા તરીકે આ એ છે, આ બી છે, આ સી છે, તો બરોબર ધ્યાન રાખજો. ચાલો માનો કે આપણે જો સી ની ઉંમરને કંઈક ધારીએ ને તો ખૂબ મજા આવશે મિત્રો. આ સી ને માનો કે એક્સ કહીએ, તો આપણને ખ્યાલ છે કે સી કરતા બમણો છે કોણ, તો કે બી, એટલે આ બી જે છે મિત્રો બમણો છે, તો આને મિત્રો આપણે 2x કહેવામાં કંઈ વાંધો નથી. અને આ એ જે છે એમાં એક હજુ બગડું ઉમેરી દો, તો 2x માં 2, એટલે કે બી કરતા 2 જેટલો મોટો કરી દો. બધા જાણીએ છીએ કે આ બધા લોકોનો સરવાળો કેટલો છે, તો કે 27 છે. તો મિત્રો 2 ને 2 4 ને 1 5x, તો આ 5x + 2 બરાબર ટોટલ કેટલા થવા જોઈએ? 27 થવા જોઈએ. તો ઓરિજિનલ 5x નું મૂલ્ય કેટલું થવું જોઈએ? તો કે 25 થવું જોઈએ. તો x નું મૂલ્ય કેટલું થવું જોઈએ? તો કે 5 થવું જોઈએ. કોની ઉંમર માંગી છે? તો કે બી ની. તો બી નો જવાબ મિત્રો આવી ગયો, બી માં ડબલ છે એટલે કે 2x છે. તો મિત્રો જવાબ એનો શું હોવો જોઈએ? 10 હોવો જોઈએ. તો આમ પણ ચાલશે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સમ સંબંધક, એટલે ખાલી આનો મિત્રો આની કોઈ પેટર્ન ન હોય, આ બુદ્ધિ કસોટી નો જ મામલો હોય, બરોબર છે. જુઓ તમે જંતુને જો મિત્રો રોગ કહેવાતો હોય, એટલે કે જંતુ દ્વારા માનો કે રોગ ફેલાતો હોય, એટલે કે જંતુ જે છે એનું આઉટપુટ જે છે જો રોગ નીકળતું હોય, તો મિત્રો યુદ્ધનું આઉટપુટ શું નીકળે? તો બરોબર ધ્યાન રાખજો, એવું જરૂરી નથી કે એમાં સૈન્ય જ હોય, કે એની અંદર હાર જ થાય તો જીતી થઈ શકે છે શસ્ત્રાગાર, પણ એક વસ્તુ નક્કી છે, જ્યારે યુદ્ધ થાય ત્યારે મિત્રો બરોબર ધ્યાન રાખજો વિનાશ જે છે મિત્રો એની અંદર થી સર્જન થતો હોય છે. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો નાનકડું સમ સંબંધક માંથી પૂછેલું છે. મેં કીધું ને કે આની સાથે 2 પેપર, ટેકનિકલ નું જે પેપર હતું એ પણ મિત્રો સેમ જ હતું, આ દાખલો એની અંદર પણ હતો, બાકી બધા દાખલા સેમ જ પૂછેલા છે, આંકડાઓ ચેન્જ અને મિત્રો સેજ જ તે માઇનોર ફેરફારો કરેલા છે, ટોપિક બધામાં સરખા લીધા છે. પુસ્તક જેમ આવરણ કહેવાય તો ચિત્રને મિત્રો શું કહેવાય? તો સંબંધ મિત્રો ખાસ જે છે મિત્રો પકડવાનો હોય છે, અને કોઈ મેથડ ન હોય, આ જે છે મિત્રો એકદમ મગજ જે છે એને કસવાનો પ્રશ્ન છે, તમારું માઇન્ડ આની અંદર કેવો પ્રકારનું કહેવા માંગે છે. તો મિત્રો કોઈ પણ પુસ્તક હોય એને આવરણ હોવું જરૂરી છે, બરોબર છે, આવરણ જે છે એની અંદર પુસ્તક મિત્રો રહેલું હોય છે. તો ચિત્ર જે છે એની માટે મિત્રો સિમ્પલી શું કહી શકાય? તો અહીંયા મિત્રો એકદમ આંખે વળગે એવું છે, ફ્રેમ જે છે મિત્રો જરૂરી છે. આ તમને એવું લાગે કે ચિત્રને તો રંગ પણ મેચિંગ આવે, ચિત્ર દિવાલ પર પણ હોય શકે, ચિત્રના ઉદાહરણો હોય, એવું બધું થાય, પણ અહીંયા પકડવાનો સંબંધ ખાસ કે પુસ્તક જે છે એને મિત્રો આવરણ હોવું જરૂરી છે, એટલે કે આવરણની અંદર પુસ્તક જે છે એ સમાયેલું હોય છે, તો ફ્રેમની અંદર ચિત્ર જે છે એ મિત્રો સમાયેલું હોય છે. બસ આવી રીતે મિત્રો વિચાર કરવાનો છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો ઘડિયાળમાંથી બેઝિક દાખલી કહી શકાય કે એક ઘડિયાળમાં સવારે 8 વાગ્યાનો સમય છે, જ્યારે ઘડિયાળમાં બપોરે 2 વાગશે, તો બરોબર ધ્યાન રાખજો ત્યારે કલાક કાંટો કેટલા ડિગ્રી ખસે? કાંટાઓ ઘડિયાળમાં 2 આવે, ખસેડવા કોને છે એ મહત્વનું છે,
કોઈ ગણતરી આમાં છે નહીં, સીધો સિમ્પલ જવાબ છે મિત્રો. જાણો છો કે અહીંયા 12 છે, આ 3 છે, આ 6 છે, આ 9 છે. પ્રશ્ન આપણો મિત્રો એક છે કે ઘડિયાળની અંદર તો ઘણી બધી વ્યવસ્થિત ને ચોક્કસ રચના જ મિત્રો હોય છે. તો આપણે મિત્રો આટલું તો જાણીએ છીએ ઘડિયાળની અંદર એકદમ સ્પષ્ટ બરોબર કે આઠડો અને બગડો બે સામસામા હંમેશા હોય બરોબર. ધ્યાન રાખજો ઘડિયાળમાં તો કલાક કાંટો સવારે 8 વાગે અહીંયા હતો, તો ફરતા 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 બપોરે જ્યારે 2 વાગશે ત્યારે ખૂણો કેટલો બનાવશે? તો સીધો કોણ, સરળ કોણ બનાવશે. સીધી રેખામાં હોવાના કારણે 180 જે છે એનો મિત્રો ખૂણો બનાવે બરોબર. તો અહીંયા સિમ્પલી મિત્રો એકદમ ઈઝી જે છે મિત્રો અહીંયા એને પૂછેલું હતું બરોબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સામાન્ય બુદ્ધિ કસોટી કે ભાઈ જરૂરી ભાગ દર્શાવતો શબ્દ લખો. એટલે કે તમને એવું કીધેલું છે કે ભાઈ નીચે એક શબ્દ આપેલો છે, નીચેના શબ્દની અંદર બરોબર ધ્યાન રાખજો કે જરૂરી ભાગ દર્શાવતો શબ્દ જે છે લખવાનો છે. એટલે આ પુસ્તક જે છે ને આ પુસ્તકની અંદર આ શબ્દમાં બરોબર ધ્યાન રાખજો આનો સૌથી જરૂરી ભાગ હોય કોઈ તો એ કોને કહી શકાય? કાલ્પનિક કહી શકાય, પાના કહી શકાય, ચિત્રો કહી શકાય કે શીખવું કહી શકાય? તો બરોબર ધ્યાન રાખજો પુસ્તકનો સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો એ પાના છે. મતલબ કે પાના વગર પુસ્તક જે છે એનું અસ્તિત્વ છે જ નહીં બરોબર. એવું જરૂરી નથી કે પુસ્તક તમે વાંચો શીખી જ જાઓ, નોય શીખો એવું જરૂરી નથી. પુસ્તકમાં ચિત્રો હોય તે નોય હોય એવું જરૂરી નથી બરોબર. એવું કન્ડિશન જે છે એ જરૂરી નથી. પણ પુસ્તક જે છે એને મિત્રો હંમેશા પાના સાથે પૂરો સંબંધ છે. માટે મિત્રો અહીંયા પાના જવાબ જે છે એ યોગ્ય છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો લોહીના સંબંધમાંથી પણ બેઠો દાખલો કે ભાઈ એ સી નો દીકરો છે. સિમ્પલ એ બાબત છે કે આ એ જે છે એ મિત્રો આ સી જે છે એનો છોકરો છે, આપણે આવું કહેવા માંગે છે બરોબર છે. ચાલો એના પરથી મિત્રો એક ક્લિયર થઈ ગયું કે આ બોય છે એ નક્કી છે બરોબર. ચાલો હવે સી અને ક્યુ એ એકબીજાની બહેનો છે મિત્રો. આ સી જે છે એની સાથે ક્યુ જે છે એકબીજી બહેનો હોય તો આ મિત્રો ખરેખર સ્ત્રી પાત્ર છે પણ મિત્રો નક્કી થઈ ગયું. ચાલો ઝેડ જે છે એ ક્યુ ની માતા છે, તો આને એક માતા છે એને આપણે ઉપર બતાવશું તો એ પણ મિત્રો સ્ત્રી પાત્ર છે એ નક્કી થઈ ગયું ઝેડ બરોબર. જો પી એ ઝેડ નો દીકરો હોય બરોબર ધ્યાન રાખજો પી જે છે એને ઝેડ નો છોકરો બનાવવાનો છે. તો અહીંયા બાજુમાં આપણે મૂકી દઈએ છીએ આ પી જે છે એ મિત્રો બોયનું પાત્ર ધરાવે છે. આ બધા ભાઈ બહેનો છે એ નક્કી થઈ ગયું બરોબર. તો હવે એમ કહે છે કે નીચેનામાંથી કયું સાચું છે તો આપણે જરાક જોઈએ. ચાલો ક્યુ એ એના દાદા થાય ખરા? આ ક્યુ જે છે આ એના દાદા થાય તો ન થાય મિત્રો. આપણા મમ્મીના માસી આ તો ખરેખર સ્ત્રી પાત્ર છે, હળહળ જૂઠ બોલે છે બરોબર. સ્ત્રી પાત્ર ને મિત્રો દાદા ક્યાં કરવા? અહીંયા જુઓ તમે પી એ એના મામા છે ખરા? આ પી જે છે આ એના મામા થાય તો કે આપણા મમ્મીના ભાઈ, આપણા મમ્મીના ભાઈ બિલકુલ સાચું વિધાન છે. તો મિત્રો આની માટે યોગ્ય જવાબ જે છે એ ખરેખર ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું દર્શાવે છે બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો નાનકડો એવો કોન્સેપ્ટ કે 19/20 એ 2/20 કરતા કેટલા વધારે છે? મિત્રો કોણ વધારેની વાત કરે છે? તો કે આ ભાઈ બરાબર છે. આ વસ્તુ જે છે એ આના કરતા કેટલી વધુ છે? તો આ મોટી છે એની ગેરંટી. આ વસ્તુ મોટી છે એ ગેરંટી, આ વસ્તુ નાની છે એ ગેરંટી. તો કઈ વાંધો નહીં, બેની બાદબાકી જરા કરીએ કે આ 19/20 જે છે એમાંથી જો કદાચ આપણે આ 2/20 ને કાઢી નાખીએ તો વધારાનું કેટલું જે છે એ મિત્રો મોટું નીકળે છે. આપણે જોઈએ તો મિત્રો સમછેદી હોય તો 20 નીચે મૂકીએ, 19 કાઢી નાખો મિત્રો 2 તો 17/20 અને છેદ એના ઉડે નહીં. ઓપ્શન સી જે છે એ ખરેખર યોગ્ય કહી શકાય. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછીનું મિત્રો ઉદાહરણ જોઈએ તો આપણે કહે છે કે ભાઈ એ અને બી એ 3:2 ના ગુણોત્તરની અંદર મિત્રો વેપારની અંદર રોકાણ કરે છે. કુલ નફો મિત્રો 5% જે છે એ દાનમાં જાય છે બરોબર. ધ્યાન રાખજો કુલ નફાના જે 5% રકમ છે મિત્રો દાનમાં જાય છે. સાથે એને કેટલા મળે છે? તો કે 855 રૂપિયા. તો મિત્રો કુલ નફો કેટલો? આમ તો આને ભાગીદારી કહી શકાય પરંતુ મિત્રો આ ગુણોત્તર પ્રમાણ શીખેલા હોય એટલે તમારી ગાડી ક્યાંય મિત્રો અટકે નહીં બરોબર. આ ગેરંટી છે. તો જરાક જોઈએ. ચાલો આ એ અને બી ની મિત્રો વાત છે. આ લોકોનો જે મિત્રો રોકાણનો ગુણોત્તર જે છે કેટલો છે? તો કે 3:2. હંમેશા યાદ રાખજો ભાગીદારીમાં એટલો જ ફરક છે કે જેના જાજા રૂપિયા રોકેલા હોય એને જાજો નફો મળે. બસ આટલો દેશી હિસાબ મગજમાં ખવું જોઈએ. એટલે ભાગીદારી ન શીખેલું હોય, ગુણોત્તર ખાલી શીખેલું હોય તોય મિત્રો ચાલે. તો આ એમનું મિત્રો રોકાણ છે. અને આપણને મિત્રો શું કીધેલું છે? તો બરોબર ધ્યાન રાખજો કે એના રૂપિયા મિત્રો તમને આપેલા છે. એ જે છે એને રૂપિયા કેટલા મળેલા છે? તો કે 855. તો મિત્રો 855 માંથી તમે 3 ભાગ કરો ને તો એક ભાગના કેટલા રૂપિયા છે એની ખબર પડશે. તો એ બાજુમાં રફમાં કરી નાખો મિત્રો 855/3 કરો એટલે તમને મિત્રો અહીંયા મળશે 285 એક ભાગનું મૂલ્ય મળે છે. વાત થઈ કુલ મતલબ એમ થયો કે આને પણ મિત્રો 285 વડે ગુણેલા હોય તો આ બનેલું હોય.
તો આ ભાઈને પણ મિત્રો 285 વડે ગુણવાથી આનો નફો જે છે મિત્રો સિમ્પલી તમને મળી જાય, એટલે કે 570 જે છે મિત્રો આનો નફો થઈ ગયો. હવે વિચાર કરો મિત્રો, એને મળેલા રૂપિયા અને બી ને મળેલા રૂપિયા આ બેને જો મિત્રો આપણે ભેગા કરી નાખીએ તો મિત્રો એ લોકોનો કુલ નફો થયો. પણ રકમમાં શું કીધેલું છે, કુલ નફોના 5% દાન કરેલા છે. તો મિત્રો દાન કર્યા પછીની આ રકમ થાય છે, એટલે કે અહીંયા જે તમને 1425 રૂપિયા મિત્રો જે મળેલા છે એ બરોબર ધ્યાન રાખજો. નફો ખોટની રીતે તમે કહીએ તો મિત્રો આ રકમ જે છે ને ખરેખર 95% જ રકમ છે, બરોબર ધ્યાન રાખજો. કેમ કે કુલ નફામાંથી 5 તો દાનમાં જતા રહ્યા છે, તો આ 95% રકમ જે છે એ મિત્રો ખરેખર 1425 હોય તો પૂરેપૂરી વગર દાન કરેલી રકમ જે છે એ 100% ખરેખર કેટલી હોવી જોઈએ. તો મિત્રો સિમ્પલ અહીંયા 15 વડે તમે ગુણી નાખશો તો અહીંયા પણ 15 વડે ગુણવાથી મળશે 1500 રૂપિયા જે છે એ મિત્રો દાન નહોતું કર્યું ત્યારે ખરેખર હોવા જોઈએ. પછી આમાંથી 5% રકમ દાનમાં કાઢ નાખી, પછી જે બાકી વધારે એના 2 ભાગ પાડી નાખે, એટલે કે 1425 ના 2 જે છે મિત્રો ભાગ પાડે છે. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન બી સિમ્પલ રીતે કહી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો આપણે એક ભાગીદારીનો દાખલો છે જે ગુણોત્તર આધારિત જોઈએ છે. તો જુઓ એ જે છે એ મિત્રો 9000 રોકાણ સાથે વેપારની શરૂઆત કરે છે અને 5 મહિના પછી બી જે છે એ મિત્રો 8000 રોકાણ સાથે વેપારની શરૂઆત કરે છે. આખા વર્ષમાં નફો જે છે એ મિત્રો એને 6970 આવેલો છે. તો મિત્રો બેના ભાગ પાડવાના છે, આપણે બી ને કેટલા મળ્યા એ કહેવાના છે. તો સિમ્પલી હમણાં હતી એ જ મેથડ છે, બરોબર છે. ચાલો એ અને બી. તો મિત્રો વિચાર કરજો, જો આપણે રોકાણની વાત કરતા હોય તો રોકાણની વાત કરીએ તો મિત્રો 1 વર્ષમાંનું રોકાણ કેટલું થશે, તો કાયદેસર તો આમ થાય કે 12 ગુણ્યા મિત્રો આપણે 9000 કરવા પડે, કેમ કે 12 ગુણ્યા આવે, બરોબર છે. એવી જ રીતે મિત્રો આની જો વાત કરીએ તો જો 5 મહિના બાદ, બરોબર, તો આ ખરેખર 7 જ મહિના જે છે મિત્રો આવ્યો કહેવાય, 5 મહિના પછી એ વ્યક્તિ આવેલો છે, બરોબર. તો આને 7 જ લાગુ પડશે. તો મિત્રો એને આપણે 8000 જે છે એને 7 વડે ગુણીએ તો જુઓ તમે આ શૂન્ય બધા કાઢી નાખો, આને મિત્રો કેન્સલ કરો, છેદ ઉડાડો જરાક. અહીંયા તમે જરાક જુઓ તો મિત્રો અહીંયા 3 ચોક થશે, તો અહીંયા મિત્રો 2 ચોક થશે. તો 9 તેરી ને 27, તો આમના રોકાણનું એક પ્રમાણ આપણને મળ્યું, મતલબ કે આમને નફો કેવી રીતે આપવો એનું મિત્રો આપણને એક માપ મળ્યું, બરાબર. તો જો 27 ભાગ આના છે આનો નફો જાજો છે, આના 14 ભાગ છે આનો નફો ઓછો છે, કેમ કે એમને રોકાણ પ્રમાણે મળતું હોય. હવે એ લોકોએ એક સરસ મજાનું મિત્રો વિધાન આપી દીધું છે કે કુલ નફો તો એમને આપેલો છે, તો વાત થઈ ગઈ પૂરી. અહીંયા કુલ નફો ભાગમાં કેવો હોય તો કેટલો કહેવાય, તો કે 41 ભાગ જે છે એને કુલ નફો કહેવાય. રકમવાળા એવું કીધું ભાઈ 41 ભાગ નથી, સાચો નફો છે 6970. તો આ મૂલ્યને જ ખરેખર 6970 જો કહેવામાં આવતું હોય તો તમારે કોનું જોઈએ છે, એનું જ લાવવાનું, બીનું જોઈએ છે. તો બી જે છે એના મિત્રો 14 ભાગ છે, તો આ 14 ભાગ હોય તો એનું મૂલ્ય મિત્રો કેટલું. તો મિત્રો થોડોક પ્રયત્ન કરી અને મિત્રો 41 ગુણ્યા જો તમે 17 વિચારશો, પાછળ એક શૂન્ય મિત્રો લગાડો, કેમ કે આમાં શૂન્ય છે, માટે 41 17 જો કરો તો 697 જો થતા હોય તો મિત્રો 14 જે છે એને પણ આપણે એ જ રીતે ગુણવા પડે. તો આપણો ફાઇનલ આન્સર જે છે મિત્રો શું હોય શકે, તો કે 14 ગુણ્યા 170, એટલે મિત્રો બહુ નાનો ગુણાકાર તમને અહીંયા જોવા મળશે, 283, બરોબર ને 1 શૂન્ય આપણે લગાડી દઈએ છીએ. તો આની માટે ઓપ્શન જે છે મિત્રો ખરેખર એ જે છે મિત્રો સાચું કહી શકાય છે, બરાબર. વાત મેથડ જે છે મિત્રો આમાં ગુણોત્તર જ ચાલી રહી છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો આ દાખલો જરાક જોઈએ અને ખાસ મિત્રો અમે એક ધ્યાન રાખશું. 3 સિક્કા ઉછાળતા તેના પર વધુમાં વધુ માથાઓ, મતલબ કે માથા એટલે કે ખરેખર હેડ, બરોબર, જેને આપણે છાપ કહીએ છીએ, વધુમાં વધુ એચ જે છે એ મળે એની સંભાવના મિત્રો કેટલી છે. તો આમાં એક શબ્દ જે છે એ ચૂકાઈ ગયો છે, કેમ કે આની અંદર બંને મેથડ આપેલી છે, અંગ્રેજીમાં પણ આપી છે રકમ ને ગુજરાતીમાં પણ રકમ આપી છે. અંગ્રેજીમાં બિલકુલ સાચી રકમ છે, અંગ્રેજીમાં સ્પષ્ટ લખ્યું છે કે એટ મોસ્ટ 2 હેડ, એટલે કે વધુમાં વધુ 2, બરોબર ધ્યાન રાખજો, વધુમાં વધુ 2, અહીંયા 2 હોવું જોઈએ, આ ખાસ નજરની અંદર મિત્રો રાખજો. જો 2 તમે ન ગણો તો વધુમાં વધુ માથાઓ કેટલા હોય, તો કે 3 ઘટનામાં એચ 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 આવે, બરોબર. આ જે છે એને આપણે વધુમાં વધુ માથા કહીએ છીએ. તો જવાબ 1/8 આવે, જે આની અંદર ક્યાંય છે નહીં, પણ આવું છે જ નહીં, ખરેખર અંગ્રેજીમાં સ્પષ્ટ લખ્યું છે, આપણને કીધેલું છે કે ભાઈ વધુમાં વધુ, બરોબર ધ્યાન રાખજો, વધુમાં વધુ 2 જે છે એ મિત્રો છાપ મળે એની સંભાવના મિત્રો કેટલી, આપણને સ્પષ્ટ આ રીતે અંગ્રેજીમાં આપ્યું છે, પણ ગુજરાતીમાં 2 શબ્દ લખવાનું રહી ગયું છે, અર્થનો અનર્થ થઈ શકે છે. તો ચાલો જવાબ મિત્રો સિમ્પલી આવી ગયો. આપણે જાણીએ છીએ 2 મુદ્દાનો કાર્યક્રમ હોય, કુલ જે છે કુલ જે પરિણામો જે છે એ કેટલા કહી શકાય, તો મિત્રો સિક્કાને 2 બાજુ હોય તો આપણે બગડે 2, અને સિક્કા કેટલા છે 3, તો 2 2 4 2 8, આની અંદર 8 પરિણામ જે છે મિત્રો મેક્સિમમ નીકળી શકે, બરાબર. વધુ
વધુમાં વધુ બે છાપ હોવી એનો મતલબ મિત્રો શું થયો? તો મેક્સિમમ બે છાપ ચાલે, એથી ઓછી એક છાપ ચાલે, એથી ઓછી એક છાપ ન હોય તો ચાલે. તો આને કહેવાય વધુમાં વધુ બે છાપ હોવી. જો આનું નેગેટિવ વિધાન તમે મિત્રો લાવી નાખો કે ચાલો ભાઈ ત્રણ છાપ વાળા ફક્ત ન ચાલે, તો ત્રણ છાપ વાળાની સંભાવના જે છે ને એકડામાંથી બાદ કરી નાખો, જવાબ મિત્રો એ જ આવે. બરાબર, આ એકડામાંથી ત્રણ છાપ વાળાની સંભાવના મિત્રો કેટલી થશે? મેં હમણાં જ બતાવ્યું જેમ કે 8 ના છેદમાં 1, તો આનો સિમ્પલી જવાબ શું આવશે? 7 ના છેદમાં 8 આવશે. પણ છતાંય સમજવું છે. તો મિત્રો આવું કહી શકાય કે ભાઈ એચ 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 બરોબર આના સિવાયના તમામ પરિણામો ચાલે કે ન ચાલે, પહેલા વિચાર કરી લો કે ત્રણે ત્રણ સિક્કા ઉપર રાજા હોય એના સિવાય જે છે એ બધું શું કહેવાય? તો કે વધુમાં વધુ બે છાપ કહેવાય. બરોબર છે, ત્રણ હોય તો ન ચાલે. તો મિત્રો આપણે ટોટલ પરિણામમાંથી આ પરિણામ બાદ કરો તો આપણને 7 પરિણામ મળે. તો આની સંભાવના જે છે મિત્રો કેટલી છે? ટૂંકમાં 8 પરિણામમાંથી આ એક ગણવાનું ખરેખર નહીં. બરાબર, તો આની સંભાવના છે મિત્રો 7 ના છેદમાં 8. તો એક જરાક સમજવા જેવો મુદ્દો છે, અંગ્રેજી મુજબ સાચું છે, ગુજરાતી મુજબ અહીંયા બે સમજો એટલે મિત્રો તમારો 7 ના છેદમાં 8 જવાબ જે છે યોગ્ય છે. બરાબર, એટલે જે રકમ અંગ્રેજીમાં આપી છે અને ગુજરાતીમાં આપી છે એમાં દોરાવારનો ફેરફાર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ. તો મિત્રો સંભાવનામાંથી સરસ મજાનો દાખલો સિરીજો મિત્રો આપણી, ખાસ કરજો જે દાખલાઓ કોર્સમાં નહીં આવ્યા હોય એ 100% સિરીજમાં મેં ગણાવેલા છે. આવો 3 અથવા 5 વાર પણ મિત્રો સિરીજમાં ઘણી બધી જગ્યાએ આવી ગયેલો છે. એ 20 ક્રમ આપેલી ટિકિટો ભેગી કરી અને મિત્રો એમાંથી એક ટિકિટને પસંદ કરવાની છે, તો એ પસંદ થયેલી ટિકિટ બરોબર છે જો તગડો અથવા પાંચડાનો ગુણાંક હોવાની સંભાવના મિત્રો કેટલી થાય? તો ખાસ આને માટે બે મુદ્દાનો કાર્યક્રમ છે કે તગડાના ગુણાંક મિત્રો કોને કહેવાય? તો તગડાના ગુણાંક એટલે તગડાથી ચાલુ થાય, 3 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 અને 3 7 21. તો 21 ન લેવાય કેમ કે ટિકિટ કેટલી છે? 1 થી 20 ની ટિકિટો છે. ચાલો આમાં આ વસ્તુ છે, ખાસ સમજવામાં એક ભૂલ થવાની શક્યતા છે, હું તમને હમણાં બતાવું. ચાલો 5 ના ગુણાંક ની વાત કરીએ તો 5 1 5 5 2 ની મિત્રો 10, 5 3 15 અને 5 4 20. 20 લઈ શકાય કેમ કે 1 થી 20 ક્રમ છે તે. બરાબર, સમજવાનું મિત્રો એ છે કે અહીંયા 15 જે છે એ મિત્રો રિપીટ થઈ રહ્યા છે, મતલબ કે 15 બંનેમાં આવી રહ્યા છે, તો એને મિત્રો એક અંક જ ખરેખર કહેવાનું હોય. એટલે બસ આ જ એક ભૂલ થવાની શક્યતા હતી કે અહીંયા 1 2 3 4 5 ને 6 આ જે છે મિત્રો 6 છે, આ જે છે 1 2 3 ને 4, તો અહીંયા 4 જોવા મળશે. તો ખરેખર મિત્રો તમે જોઈ શકો છો 6 4 10 નહીં પણ આપણે મિત્રો 9 જ લેવા પડે, કેમ કે અહીંયા 15 જે છે એ શું છે? રિપીટ. આ તમને એક સમજાઈ દીધું સ્પષ્ટ રીતે. બરાબર, 15 રિપીટ છે એટલે મિત્રો એમાં એક ઓછું અવલોકન લેવાનું. ટોટલ અવલોકનની વાત કરીએ તો 9 જ તમારા જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે સંભાવના શોધવી છે. તો આની સંભાવના મિત્રો કેટલી થશે? તો બરોબર ધ્યાન રાખજો, આના કુલ પરિણામ મિત્રો આપેલા છે કેટલા? તો કે ટિકિટ તમારી 20 છે ટોટલ. ઓકે, ચાલો હવે મિત્રો જરાક જોઈએ તગડો જે છે એ આવવાની સંભાવના કેટલી છે. તો બરોબર ધ્યાન રાખજો 6 ના છેદમાં 20 છે, વત્તા ના વત્તા. આ પેલો દાખલો જે છે ને પેલો રાજા વાળો બરોબર, કે કાળીનો રાજા હોવો જોઈએ એના જ જેવો સેમ વસ્તુ છે. કે 3 નો ગુણાંક હોવાની સંભાવના કેટલી છે? તો કે 6 ના છેદમાં 20. સોહી લીજો 6 લખ્યા છે તો એમાં 15 આવી ગયા છે. આવું ન બને તો 5 ના ગુણાંક આવવાની સંભાવના મિત્રો કેટલી થશે? તો હવે ખાસ ધ્યાન રાખજો 4 નહીં પણ આપણે કેટલા લઈશું? 3. શા માટે? તો કે તમે 15 ને આમાં ગણ્યા છે તો આમાં ન ગણતા. જો આમાં ન ગણવું હોય તો બસ આમાં ગણજો, બે વાત એક જ છે. અહીંયા 5 અને અહીંયા મિત્રો 4 લખી શકાય, બે વસ્તુ તો એક જ છે. જવાબ મિત્રો અહીંયા સિમ્પલી તમારો આવી ગયો 9 ના છેદમાં 20 જે છે મિત્રો આનો યોગ્ય જવાબ કહી શકાય, એટલે ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચું છે. બરાબર છે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ. તો મિત્રો આ પણ બેઠો દાખલો ચેનલમાં ગણાવેલો છે. બરાબર, એનું આટલું બરાબર, બી જે છે એનું આટલું બરાબર, અને સી જે છે એના પણ મિત્રો તમને આપેલા છે 0.6. તો જ્યારે આવું કમ્પેરિઝન હોય ત્યારે આપણે સ્પષ્ટ કીધેલું છે કે એનો આટલો ભાગ એટલે શું થાય? તો કે 2/3 એ થાય. બરાબર છે, ચાલો બી ના 75% એટલે શું થાય? તો આપણને ખ્યાલ છે 75% સીધું મૂલ્ય ખબર હોય 3 ના છેદમાં 4 તો લખી શકાય છે, ન ખબર હોય તો 75% એટલે 75 ના છેદમાં 100 અને ગુણ્યા મિત્રો બી કરીએ છીએ. ચાલો સી જે છે એના મિત્રો કેટલા જોવા મળે છે? તો તમને જોવા મળશે 6 ના છેદમાં 10 કરી નાખું છું, કેમ કે તમે બધા સમજદાર છો, સમજી ગયા છો. બરાબર, કે 0.6 એટલે 6 ના છેદમાં 10 લખી શકાય છે. નાનકડા એવા છે દુડાડીએ 25 સાથે કનેક્શન છે મિત્રો, અહીંયા કણે 25 3 થાય તો અહીંયા મિત્રો 25 4 થાય. એવી જ રીતે અહીંયા જોઈ શકો છો કે 2 અહીંયા કણે 3 2 થશે તો અહીંયા મિત્રો તમને 5 2 જોવા મળશે. તો અને ફાઇનલ આવું કંઈક લખી શકાય 2 ના છેદમાં 3 A બરાબર 3 ના છેદમાં 4 B બરાબર મિત્રો 3 ના છેદમાં 5 C આવું કહી શકાય. જ્યારે પણ દુનિયામાં આવું સાદુરૂપ જોઈ જાઓ ત્યારે એનો ABC કેટલો હોય? તો બરોબર યાદ રાખજો આનો ABC ફક્ત આને વ્યસ્ત કરો એટલો હોય. બરાબર, એટલે કે અહીંયા શું થાય 3 ના છેદમાં 2 પછી જેમ, અહીંયા મિત્રો 4 ના છેદમાં 3 પછી જેમ,
પછી આને ઊંધો કરી નાખો, 5 ના 3 બરાબર. ઘણી બધી રીતે ઉકેલી શકાય, પણ આ તો એક યાદ છે આપણને સ્પષ્ટ રીતે કે જ્યારે એબીસી ની આગળ કોઈ અપૂર્ણાંકો આપેલા હોય, એ જેમ બી જેમ સી લાવવું હોય, તો મિત્રો સામે જ્યારે જાય ત્યારે વ્યસ્ત થઈ જાય, બસ આ યાદ રાખો. તો જવાબ મિત્રો તમારો ક્લિયર થઈ ગયો. આનો નાનકડો એવો લસા છ ગળે છ કહેવાય, તો આને આપણે 3 આપશો બરાબર, તો આ કેટલા થશે? 9 થશે. આ લસા છ છે એટલે આને આપણે મિત્રો 2 ખૂટે છે. અહીંયા મિત્રો તમે 6 જરાક મૂકી દો તો તમને ખ્યાલ આવે, એને 2 આપવા પડે એટલે 5 દુની મિત્રો અહીંયા કેટલા જોવા મળે? 10 જોવા મળે. તો 9, 8 અને 10 એ મિત્રો આનો યોગ્ય જવાબ છે, એટલે ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચો છે. બરાબર, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો ઝડપ અંતર સમયમાંથી મિત્રો સ્ટાન્ડર્ડ દાખલો, ફક્ત આંકડાઓ ચેન્જ છે. બરાબર, 105 મીટર અને 90 મીટર લંબાઈની બે ટ્રેનો મિત્રો વિરુદ્ધ દિશા, ખૂબ મહત્વનો બાબત છે કેમ કે એમાં 2 પોઈન્ટ ભણવાના આવે છે, એક વિરુદ્ધ દિશા અને મિત્રો એક જ દિશા. બરાબર છે, વિરુદ્ધ દિશાનો મતલબ આમ જો આ ટ્રેન મિત્રો આમ જઈ રહી છે તો આ એના કરતા વિરુદ્ધમાં એટલે કે સામે આવી રહી હોય, અને સામસામી દિશામાં પણ મિત્રો કહી શકાય છે. બરાબર, એક જ દિશા ટૂંકમાં ન કહેવાય એને. ચાલો અનુક્રમે બંનેની ઝડપો મિત્રો તમને ક્લિયર આપેલી છે, તો કેટલા સમયમાં પસાર કરે? તો સિમ્પલ એક મુદ્દાનો કાર્યક્રમ કે આના સમય કેટલો લાગતો હોય, તો મિત્રો અંતર કેટલા કાપવાના છે? તો બંને જ ના સરવાળા જેટલા, 105 લાંબુ આ છે અને મિત્રો 90 જેટલી લંબાઈ આની છે. તો છેદમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિરુદ્ધ શબ્દ હોવાના લીધે ઝડપો જે છે એમની મિત્રો શું થશે, એટલે કે જે 45 છે એની અંદર મિત્રો તમારે 72 જે છે નાખવા પડશે. બસ હવે શું સમજવાનું છે? ફક્ત અને ફક્ત મિત્રો એટલું સમજવાનું છે કે આ આંકડાઓ જે છે મિત્રો મીટરમાં આપેલા છે, આ જે છે મિત્રો તમને કિલોમીટરમાં આપેલું છે. તો કિલોમીટરના મિત્રો મીટર પ્રતિ સેકન્ડ કરવા હોય તો મિત્રો તમને અહીંયા જોવા મળશે 5 ના છેદમાં 18 વડે આપણે 100% એને ગુણવું પડે. ચાલો મિત્રો એક મુદ્દાનો કાર્યક્રમ સીધો જવાબ આપણે સિમ્પલી આપીએ, તો મિત્રો 195 એટલે કે 195 ના છેદમાં તમને આનો ટોટલ જો તમે કરશો તો મિત્રો 117 જોવા મળશે, અને ગુણ્યા મિત્રો 5 ના 5 ને 18 ને મિત્રો આપણે ઉપર લખી નાખીએ. બસ આટલાનું સાદુરૂપ ફક્ત આપવાનું છે. તો મિત્રો અહીંયા બંનેને ખ્યાલ છે 5 વડે ચેક થાય જ છે. બરાબર છે, તો અહીંયા તમે જરાક 5 વડે મિત્રો ભાગશો એટલે તમને જોવા મળશે 3 અને 9 એટલે કે 39.5 જો કરશો તો તમને 195 જોવા મળશે. તો હવે તમને ખ્યાલ છે કે આમાં જવાબમાં કઈ અપૂર્ણાંક છે જ નહીં, તો 117 નો ભલે કઈ ઘડિયો કઈ ન આવડતો પણ આનો ઉડા વગર છૂટકો નથી. તો અહીંયા કમ્પ્લીટ સેટિંગ છે મિત્રો 9, 3, 27 આના 3 ગણા છે સીધા, ત્યાંના 3 ગણા છે. તો મિત્રો અહીંયા 3 6 કરશો તો તમને 6 સેકન્ડ જે છે એનો મિત્રો જવાબ તમને જોવા મળશે. તો આની માટે યોગ્ય અને વ્યાજબી ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે. બરાબર, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો દિશા રીઝનિંગ ની અંદર થી કે એક માણસ ઘરથી ઉત્તર પશ્ચિમ તરફ ચાલે છે. ઓકે, ચાલો ડાયાગ્રામ ની જરૂરિયાત છે એ મિત્રો ફાઇનલ થઈ ગયો. તો સિમ્પલી મિત્રો બધાને ખબર છે કે અહીંયા ઉત્તર છે, આ મિત્રો દક્ષિણ છે, આ મિત્રો પૂર્વ છે, આ મિત્રો પશ્ચિમ છે. મિત્રો એપ્લિકેશન ની અંદર ટોટલ ફ્રી કોર્સ મૂકેલો છે બધા ટોપિક નો. નવા મિત્રો જો કોઈ આ વિડીયો જોતા હોય અને કોર્સ ફ્રીમાં કરવાની ગણતરી હોય તો આપણી એપ્લિકેશન મિત્રો સીધી નીચે આપેલી છે સિમ્પલી મિત્રો, ત્યાંથી તમે તે બધું જ મળી જશે ટોટલી. તો ચાલો જોઈએ મિત્રો કે એક માણસ ઘરથી, એનું ઘર આપણે નક્કી કરી નાખ્યું વચ્ચે છે, હવે ઉત્તર પશ્ચિમ તરફ ચાલે છે. બરોબર, જેના જો આ ઉત્તર પશ્ચિમ એટલે એક્ઝેક્ટ મિત્રો અહીંયા ચાલશે 45 ના ખૂણે ચાલશે. બરોબર, અહીંયા માનો કે ચાલે છે ને એનું નામ છે મિત્રો 30 જેટલું ચાલે છે. તો હાલો ચાલો અહીંયા એને ચલાવી નાખ્યો છે. હવે મિત્રો ખાસ સમજવાનો મુદ્દો છે, સરસ મજાનો નાની પેટર્ન છે પણ વિચાર કરવા જેવી. પછી તે દક્ષિણ પશ્ચિમ તરફ ચાલે છે. મિત્રો આનું દક્ષિણ પશ્ચિમ ક્યાં આવે ને જો પેટા દિશાઓ બધી પૂછેલી છે. જે માણસ અહીંયા ઉભો છે એની ખાલી એક વખત બતાવી દઉં છું, અહીંયા ઉભેલો માણસ હોય એની કલ્પના કરી અને અહીંની સાચી એની દિશાઓ જે છે આ રીતે ખાલી ચેક કરો તો અહીંયા ઉભેલા માણસની મિત્રો ખરેખર એને કઈ દિશા કહેતી છે? દક્ષિણ પશ્ચિમ જોઈએ એટલે ખરેખર મિત્રો આ તરફ ચાલી રહ્યો છે. એટલે જે ચાલે છે એને મિત્રો શું કહેવાય? તો એને બરોબર જાણે જો એને મિત્રો 30 કહે. ચાલો માનો કે એક્ઝેક્ટ જે છે એ 30 ચાલે છે. હવે શું કહેવા માંગે છે આગળ જુઓ તમે. પછી તે દક્ષિણ પૂર્વ તરફ ચાલે છે. જે માણસ અહીંયા હોય એની કાલ્પનિક રેખા તમે ખાલી જુઓ, કદાચ આ તો ભૂલ પડી ગઈ હોય તો બાકી તો ડાયરેક્ટ ખબર પડી જાય છે કે દક્ષિણ પૂર્વ ક્યાં હોય. દક્ષિણ પૂર્વમાં જવું હોય એટલે આમ ચાલવું પડે, એટલે કે આમ ચાલવું પડે. એટલે એ વ્યક્તિને ખરેખર ક્યાં ચાલવું પડે? આ રીતે ચાલવું પડે. એટલે અહીંયા માનો કે પહોંચે છે. આ બધું નિયમિત ચાલે છે. જુઓ આ 30 જેટલો ચાલે છે. તો મિત્રો સિમ્પલી છે, એનું ઘર અહીંયા છે, એ ભાઈને આમ કઈ બાજુ જવું પડે? તો તમે જોઈ શકો છો કે ભાઈને મિત્રો આ બાજુ જે છે મિત્રો જવું પડે. એટલે કે અહીંયા ઉભેલા વ્યક્તિની આ દિશા જે છે મિત્રો કઈ કહેવાય? તો આમ લંબાવો એટલે ખ્યાલ આવી જશે આપોઆપ. બરોબર, તો એને આ બાજુ જવું પડે એનો મતલબ એમ થયો કે એને ખરેખર ઉત્તર પૂર્વની અંદર મિત્રો એને જવું પડે. તેનો યોગ્ય જવાબ જે છે મિત્રો પહેલો ઓપ્શન ખરેખર સાચો છે. તો બહુ સરસ મજાની નાનકડો એવો પ્રશ્ન હતો. તમે જ્યાં ઊભા છો ત્યાંથી મિત્રો પાછી રેખાઓ તમે દોરી અને નક્કી કરી શકો છો કે અત્યારે હું અહીંયા ઊભો છું તો મારું ઉત્તર પૂર્વ કયું કહેવાય, દક્ષિણ પૂર્વ કયું કહેવાય. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સિમ્પલી કોડિંગનો દાખલો કે મિત્રો તમને અહીં ઝુડકા આપેલા છે કે FAG, GAF, HAI અને IAH, તો આમાંથી કયું યોગ્ય હશે? તો
સિમ્પલી પેટર્ન મિત્રો અહીંયા પકડી લેવાની છે. તમે જોઈ શકો છો, જો આ એફ માંથી મિત્રો સીધો જ તે ડાયરેક્ટ જી થયો છે, કોઈ ગેપ આપેલો નથી, બરોબર. જી પછી એચ આવે, એચ પછી આઈ આવે, આઈ પછી જે આવે, તો સીધો જે છે મિત્રો આપણે લઈ લઈએ. તો જે વાળા મિત્રો અહીંયા બે ઓપ્શન તમને જોવા મળે છે. બીજું શું છે કે મિડલ સ્થાન કોઈએ બદલાવેલું નથી, જોઈ શકો છો બધામાં એ છે, તો મિડલ સ્થાનમાં પણ મિત્રો એ આવે છે, નક્કી થઈ ગયું. હવે પ્રશ્ન એ આવે છે કે કે વાળો સાચો કે આઈ વાળો સાચો. મિત્રો અંતિમમાં આઈ તો આવી ગયો છે, બીજી કેટલીક વખત આઈ જે છે આવતો હોય, કોડિંગમાં આવું રિપીટેશન ન હોય, બરાબર છે. એટલે સીધો જ ત્યાં મિત્રો તમે જવાબની અંદર કે આવે છે નક્કી કરી શકો છો. અથવા પેટર્ન બતાવું ચાલો કે જી જે છે પછી એફ બન્યો છે, પછી આઈ બન્યો છે, પછી મિત્રો એચ બન્યો છે, તો નેક્સ્ટ મિત્રો શું બનશે. તો મિત્રો જો કઈ પેટર્ન ચાલે છે, જો જી માંથી એક અક્ષર આગળ જાવ તો એફ હોય, બરાબર, ઈ એફ જી, બરાબર, એક અક્ષર આગળ જાવ તો તમને એફ જોવા મળે. ચાલો પછી એફ પછી આઈ બનેલો છે, તો જુઓ તમે એફ જી એચ, બરાબર, જી અને એચ બે અક્ષરો છૂટી રહ્યા છે, મતલબ કે બે અક્ષર પછી જે છે મિત્રો આઈ આવી રહ્યો છે. તો માઇનસ વન ટુ પણ હજુ આગળ જોઈએ શું જોવા મળે છે, તો મિત્રો આઈ જે છે એની એક્ઝેક્ટ આગળ જે છે મિત્રો એચ હોય, બરાબર છે. તો અહીંયા માઇનસ વન છૂટે છે, તો 100% ખ્યાલ આવી ગયો કે પ્લસ ટુ વાળો જવાબ છે. તો એચ આઈ અને જે ને છોડી દો એટલે તમારો સીધો જ જવાબ જે છે મિત્રો કયો આવે, તો નેક્સ્ટ પદની અંદર કે તમારે હોવા જોઈએ. તો આમ પણ મિત્રો તમે પકડી શકો છો, બરાબર, અથવા તો બહુ ઈઝી વસ્તુ હતી. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો કોડિંગ જોઈએ. તો અહીંયા કહે છે કે જો પી આર ઓ એસ ઈ, બરાબર, પી રોઝ નો કોડ જે છે એ મિત્રો પી પી ઓ ક્યુ ઈ હોય, તો મિત્રો લાઇટ જે છે એનો કોડ કયો થાય. તો સંબંધ પકડવાનો છે મિત્રો. આપણે મૂળ મેથડ ની અંદર ઘણી બધી વખત મિત્રો એબીસીડી તમને લખાવી છે, અત્યારે ખ્યાલ ન આવે તો એબીસીડી 100% મિત્રો તમે લખી શકો છો, બરાબર. પરંતુ મિત્રો અહીંયા વગર એબીસીડી પણ તમે ઘણું બધું જે છે એના જવાબો મિત્રો સિમ્પલ આપી શકો છો, બરાબર. ચાલો માનો કે આપણે આ રીતે લખ્યું છે, તો એક સનાતન મિત્રો વાક્ય બહાર નીકળે છે કે પી ને તો કોઈ સ્થાન બદલાણું નથી, મિડલ સ્થાનમાં ઓ નું કોઈ સ્થાન બદલાણું નથી, ઈ જે છે એનું સ્થાન કોઈ બદલાણું નથી, આટલું ફિક્સ છે, બરાબર. એટલે કે પી ઓ ઈ વાળો તો એવા આમાં ઘણી બધી જગ્યાએ મિત્રો તમને જોવા મળતું હોય કે કદાચ આની અંદરથી એલ જી ટી વાળા લઈએ તો એલ જી ટી વાળા મિત્રો ઘણા બધા જોવા મળતા હોય. એટલે આ ત્રણ થી જવાબ નથી અપાતો, પણ આ બહુ મહત્વનું છે કે આ બે સ્થાન બન્યા છે એ મિત્રો કેવી રીતે બન્યા છે. તો જુઓ મિત્રો બહુ સિમ્પલ છે, પી તો અહીંયા મિત્રો એક છૂટી ગયો, ક્યુ અને આર જે છે મિત્રો આવી ગયા. તો એ જ રીતે મિત્રો ક્યુ છે તો મિત્રો ક્યુ આર એક છૂટી ગયો અને એસ જે છે મિત્રો આવી ગયા. એનો મતલબ તો કઈક આવા પણ થયા કે આર ની આગળનો અક્ષર જે છે લીધો છે, એસ ની આગળનો અક્ષર જે છે મિત્રો અહીંયા લીધેલો છે, એટલે એક છોડો તો મિત્રો જવાબ આવી જાય છે. તો ચાલો સિમ્પલી જવાબ આપી દઈએ કે એલ આઈ જી એચ અને ટી આનો જવાબ શું હોય. તો આ તો સનાતન વાક્ય છે કે એલ તો મિત્રો ફિક્સ રહેવાનો છે, આને કઈ મૂકવાની જરૂરિયાત નથી, બરાબર. આ જે છે જી એ પણ મિત્રો અહીંયા ફિક્સ જ બતાવે છે, અને ટી જે છે એ પણ મિત્રો અહીંયા ફિક્સ જ બતાવે છે. ફરક એટલો છે ફક્ત કે આપણે આઈ જે છે મિત્રો કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે જી જો અહીંયા એચ હોવો જોઈએ, જી એચ આઈ આમ ક્રમમાં મિત્રો ચાલવાનું છે. જો પી ક્યુ આર ક્યુ આર એસ, બરાબર. તો અહીંયા જી હોય ને તો મિત્રો જી એચ આઈ મિત્રો થાય, અને અહીંયા જો મિત્રો આપણે એફ મૂકી દઈએ તો ઈ એફ અહીંયા મિત્રો જી આવશે, તો એફ જી એચ થાય. તો સાચો જવાબ જે છે મિત્રો અહીંયા શું કહી શકાય, તો કે એલ જી જી એફ ટી, બરાબર. એટલે આનો ઓપ્શન જે છે મિત્રો ખરેખર સી ખરેખર સાચું છે, એલ જી જી એફ ટી વાળું, બરાબર. અહીંયા એબીસીડી લખો તો આથી પણ સરળ થતું હોય છે, તમને નો ખ્યાલ આવે તો એબીસીડી લખવું પડે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછીની મિત્રો શ્રેણી જોઈએ. તો આપણા કોર્સ આગળ આ શ્રેણી તો મિત્રો કાંઈ ન કહેવાય. તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો 5 નો વધારો થયો છે, અહીંયા મિત્રો એક્ઝેક્ટ 10 જે છે મિત્રો વધી ગયા છે, અહીંયા જો મિત્રો તમે 15 નો વધારો કરો તો 36 બને છે, 36 માં જો તમે 20 નાખી દો તો મિત્રો 56 બને છે. તો આપણો આવનારો જવાબ જે છે એની અંદર મિત્રો 25 નાખેલા હોવા જોઈએ. એટલે સિમ્પલી મિત્રો કહી શકાય 5 ને 2 7 ને 1 8 અને 1, બરાબર, 81 જે છે મિત્રો આનો ઓપ્શન સી ખરેખર સાચો છે. તો બેઝિક શ્રેણી જે છે મિત્રો પૂછેલી હતી, બરાબર. આમાં તો ઘણી બધી વેરાયટી આપણે શીખવાડેલી છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સામાન્ય નોલેજનો નાનો કોન્સેપ્ટ, કે કયો શબ્દ અલગ પડે છે. એક ચકલી છે, હંસ છે, પોપટ છે, કબૂતર છે. તો આપણે ખાલી મગજ દોડાવવાનું છે સાદી રીતે, બરાબર છે. તો આપણે બધાને ખ્યાલ છે કે મિત્રો આપણે ઘરની આજુબાજુમાં ચકલી જોવા મળે, પોપટ જોવા મળે, કબૂતર જોવા મળે, પણ હંસ જે છે મિત્રો હંમેશા તમે જોઈ શકો છો કે આને સરોવર સાથે તરવા સાથે આ રીતે મિત્રો બધા લેવા દેવા હોય છે, બરાબર છે. તો આવું પણ આપણે મિત્રો આને માટે કહી શકીએ કે આ સરોવર જે છે એની અંદર તમને જોવા મળતા હોય છે. જ્યારે ચકલી પોપટ અને કબૂતર જે છે મિત્રો આપણી ઘરની આજુબાજુની અંદર પણ હોય છે, એટલે ઘણી બધી રીતે મિત્રો તમે કહી શકો છો. તો આમાંથી મિત્રો કઈક હંસ જે છે મિત્રો બધા કરતા અલગ પડે છે, ઓકે. તો મિત્રો બહુ નાનકડો એવો પ્રશ્ન હતો. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો નફોખોટમાંથી નાનકડી એવી દાખલી કહી શકાય કે ભાઈ દુકાનદાર સાયકલ જે છે એ મિત્રો 2850 રૂપિયામાં વેચાણ કરતા એને મિત્રો 14% ફાયદો અથવા તો કમાણી અથવા તો નફો થાય છે. તો એમ કહે છે કે જો નફો ઘટાડીને 8% એ મિત્રો લાવવામાં આવે તો સાયકલની વેચાણ કિંમત મિત્રો કેટલી. તો સિમ્પલ સાદો કોન્સેપ્ટ કે 14% નફાનો મતલબ એવો થયો કે મિત્રો 114% કિંમત જે છે ને એ પોતે કોણ છે,
તો કે આ વેચાણ કિંમત બરોબર છે 2850, એટલે આટલું તો આપણે સમજાઈ ગયું છે કે 2850 માં વેચે છે તો એ ભાઈને ખરેખર 14% નો નફો થાય છે. તો આ કિંમત પોતે જ મિત્રો 100 નથી પણ 100 ઉપર 14 ચડેલા છે, 114% કિંમત એટલે આ છે. હવે એને શું કીધું કે મારે 114 મતલબ કે મારે 14% નફો નથી લેવો, મારે ઘટતા ઘટતા મિત્રો મારે 8% બરોબર ઘટાડીને 8% જો નફો કરી નાખે તો નફો મિત્રો કેટલો ગણશો આપણે 108 બરોબર છે ને, તો 108% જે છે એની વેલ્યુ કેટલી, વાત થઈ ગઈ પૂરી, વાત વાતમાં સીધો જવાબ આવી ગયો. તમે જોઈ શકો છો કે આમાં કે પોઈન્ટમાં જવાબ લેવાની કોઈ વાત નથી, તો ફિક્સ છે મિત્રો કે આને કમ્પ્લીટ રીતે તમે ભાગાકાર કરો. મિત્રો અહીંયા 25 × 114 ની ટ્રાય મારજો તો મિત્રો 100% તમને 2850 જોવા મળશે. તો એવી જ રીતે મિત્રો અહીંયા તમે 108 ને 25 વડે, તો સિમ્પલી જુઓ તમે કે 25 × 100 એટલે 2500 એ થયા, 25 × 18 = 200 એ થયા, એટલે 2500 અને 200 રૂપિયા ભેગા કરી નાખો તો મિત્રો તમને 2700 રૂપિયા જે છે આનું મૂલ્ય બતાવે, એટલે કે ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ મિત્રો નફો કોટ માંથી સરસ દાખલો કે ભાઈ દુકાનદાર એક પુસ્તક પર છાપેલ કિંમતના 10% મિત્રો ડિસ્કાઉન્ટ આપે છે તો તેને ઘટના કઈ જોવા મળે છે, 12% નો નફો જોવા મળે છે. મિત્રો મેં હંમેશા તમને કીધું હતું કે માનો કે 100 મૂલ્ય તમારે મગજની અંદર રાખવાનું, ગમે ત્યારે ડિસ્કાઉન્ટની વાત હોય, નફાની વાત હોય, ખોટની વાત હોય, તો માનો કે 100 મૂલ્ય છે બરાબર. હવે 10% ડિસ્કાઉન્ટ એટલે એ ઘટના શું થઈ કહેવાય, તો કે 10% ડિસ્કાઉન્ટ એટલે બરોબર છે જો 90% જ કિંમત મિત્રો કહેવાય બરોબર છે. જો આ ડિસ્કાઉન્ટ વાળી કિંમત છે તો વસ્તુની કિંમત જે છે મિત્રો અમે 90 થઈ ગઈ છે, તો 90 કિંમત હોય તો બરોબર ધ્યાન રાખજો એને નફો લેવા માટે છાપા કેટલા હશે, તો બરોબર ધ્યાન રાખજો એને 100 નો છાપા હોય એને મિત્રો 112 છાપેલા હોય બરોબર. શા માટે, તો કે એને નફો પોતાનો ચડાવવાનો છે તો એને 112 જે છે મિત્રો છાપેલા હોય. તો આ મિત્રો પુસ્તકની કિંમત છે અને આ મિત્રો એને છાપેલી કિંમત છે, વાત થઈ ગઈ પૂરી. ઘણા તો આને બહુ લાંબો દાખલો પણ મિત્રો ધારે તો બનાવી શકે છે, એક્સ ને એવું બધું ધારી બરોબર છે. તો બંનેના અડધા કરી નાખો તો અહીંયા મિત્રો તમને 45 જોવા મળશે, અહીંયા તમને જોવા મળશે મિત્રો 56 બરોબર. તો 45 × 56 જે છે એટલે કે ઓપ્શન એ જે છે એ ખરેખર સાચું છે. મેં તમને હંમેશા કીધું છે કે નફો ખોટ માટે મિત્રો એક 100 જે છે ને બહુ આઈએમપી વસ્તુ છે. 100 ના બેઝ પર કોઈ પણ કિંમતને મૂલ્યો બનાવવાને એ જ મિત્રો એક કરામત હોય છે ખાસ. એટલે જો એ વસ્તુ તમને ફાવી ગઈ હોય મિત્રો 100% તમને નફો ખોટમાં તો મિત્રો કાંઈ જ વસ્તુ નથી. જો તમે સિરીઝો જોયેલી હશે તો મેં મિત્રો તમામની અંદર સેમ બને ત્યાં સુધી મેથડ વાપરવાનો પ્રયત્ન કરું છું, જેથી તમને મિત્રો વધારે પુનરાવર્તન જે છે મિત્રો થતું હોય બરાબર. તો મિત્રો આજે આપણે 27 તારીખે લેવાયેલું જે મિત્રો પીએસઆઈ વાયરલેસ નું જે પેપર હતું એના મિત્રો તમામ દાખલાઓ જે છે એનું સોલ્યુશન કર્યું. તો મિત્રો આટલા પ્રકારનું 27 માર્ક નું જે છે મિત્રો એની અંદર ગણિત જે છે મિત્રો મૂકવામાં આવેલું હતું, મતલબ કે ગણિત અને રીઝનિંગ જે છે મિત્રો મૂકવામાં આવેલું હતું. સેમ આવી જ પેપર જે છે, સેમ આ જ પ્રકારનું પેપર જે છે મિત્રો ટેકનિકલ ઓપરેટર નું, કે જેની અંદર મિત્રો ટોટલ આ જ પ્રકારના દાખલાઓ હતા, ફક્ત આંકડાઓ ચેન્જ છે, બાકી ટોટલે ટોટલ સ્વાધ્યાય જે છે મિત્રો આના જેટલા જ છે. અને એમાં થોડું માર્કિંગ ઓછું હતું એટલે એની અંદર મિત્રો 13 થી 14 કે 15 માર્કનું મિત્રો પૂછેલું છે. તો એ પેપર મિત્રો હું એટલા માટે નથી લેતો કે એની પેટર્નો જે છે મિત્રો તમને આમાં મળી ગઈ છે. ટૂંકમાં વાત કરું તો આમાં તમને 27 માર્કનું પૂછેલું છે જે મિત્રો એકદમ સ્ટાન્ડર્ડ છે, જેની અંદર કોઈક જ જગ્યાએ મિત્રો એક ચેપ્ટરના બે દાખલા પૂછેલા છે, બાકી મોસ્ટ ઓફ જે છે મિત્રો સ્ટાન્ડર્ડ જે છે એ મિત્રો એક્ઝામ્પલો લેવામાં આવેલા હતા. એટલે હું તમને મિત્રો ઘણી બધી વખત વારંવાર કહું છું કે તમારે કોઈ પણ પ્રકારની મિત્રો એક્ઝામ આપી હોય તો મેં તમને એનો કોર્સ સિમ્પલી કોમન કોર્સ આપેલો છે, કે ગણિતની અંદર મિત્રો 15 થી 16 ટોપિકો તમારે કરવાની જરૂરી છે જે મિત્રો એપ્લિકેશનમાં ક્રમમાં આપેલા છે બરાબર. અને રીઝનિંગની અંદર મિત્રો તમામ કરી નાખો, કેમ કે રીઝનિંગ ફરતું હોય છે, અત્યારે લોહીના સંબંધો પૂછેલા છે, તો માનો કે પદાનુક્રમ જે છે કે એક લાઈનની અંદર આટલા બેઠા છે એ મિત્રો નથી પૂછેલો, તો આવતીકાલે એ પણ પૂછે તો આ પણ પાછું ન પૂછે, એટલે રીઝનિંગ જે છે મિત્રો તમામ કરવું એ ખરેખર આવશ્યક વસ્તુ છે. તો મિત્રો આ પેપર સોલ્યુશન લેવા પાછળના બે જ હેતુ હતા કે તમારો આત્મવિશ્વાસ વધે, કે જે તાજેતરમાં પણ જે મિત્રો પરીક્ષાઓ પછી કોઈ પણ પ્રકારની આવતી હોય, કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ આવતી હોય, તો મિત્રો જો તમે ચેનલનો સંપૂર્ણ કોર્સ કરેલો છે તો તમને આઈડિયા જે છે 100% મળી જશે. તમારી માટે એકદમ નવી બાબત કોઈ જ મિત્રો નહીં રહે બરાબર. તમારું મગજ ગાણિતિક જે છે મિત્રો કોર્સ દ્વારા વિકસેલું હશે, તો મિત્રો માઇનોર ફેરફાર કરવાથી પણ તમે દાખલો જે છે એને મિત્રો ઉકેલી શકવાના છો. એના મૂળ કોન્સેપ્ટો જે છે મિત્રો મગજની અંદર આવવા જોઈએ. અને એ મિત્રો કોર્સ પૂરો કરો અને મિત્રો ટોટલ સિરીઝ પૂરી કરો એટલે તમામ પ્રકારની વેરાયટી વાળા દાખલામાંથી તમે પસાર થઈ જાઓ, તો મિત્રો 100% જે છે મિત્રો તમને આવડે બરાબર. તો નવા મિત્રો માટે ફરીથી એટલું જ કહીશ કે મિત્રો તમારે ટોટલી ફ્રી કોર્સ કરવો હોય તો જે આપણી એપ્લિકેશન છે એની લિંક કોમેન્ટની અંદર મિત્રો મૂકેલી છે, તો એપ્લિકેશનમાં જશો અને એની અંદર મિત્રો વિડીયો વિભાગમાં જશો તો ટોટલી વિડીયો ગોઠવેલા છે ગણિતના શીખવા માટે. ગણિત મળશે, રીઝનિંગ મળશે, ભૂમિતિ મળશે, ટોટલી વસ્તુ મળશે. એમાં મોસ્ટ આઈએમપી જો કોઈ વસ્તુ હોય તો એ મિત્રો સિરીઝ વિભાગ છે, કે સિરીઝ વિભાગની અંદર મેં જેટલી સિરીઝો મૂકેલી છે એ બધી જ મિત્રો જોવા લાયક છે. પછી તલાટેની હોય તો એ સચિવાલયમાં કામ લાગે છે, તલાટેની હોય તો એ પીએસઆઈમાં કામ લાગે છે. માટે સિરીઝ જે છે મિત્રો ખાસ જોજો, એના દાખલાઓ જે છે એ મિત્રો ખરેખર પરીક્ષામાં પૂછવા લાયક દાખલાઓ છે, એવા પ્રકારની સિરીઝો છે.
તો મિત્રો મળી આપણે આવતીકાલે તલાટીની સિરીઝ જે છે મિત્રો 3 નંબરની લઈને મિત્રો આવવાના છીએ, કેમ કે તલાટીના 150 દાખલાઓ જે છે એની અંદર પણ મિત્રો ઘણી બધી નવીનતાઓ આપણે શીખવાની છે, બરાબર? તો એની 3 નંબરની સિરીઝ જે છે મિત્રો આવતીકાલે લઈશું, કેમ કે આ તો આ પેપર લેવાણેલું હતું અને મિત્રો જરૂરી હતું અને આવનારી પીએસઆઈની એક્ઝામ જે ટૂંક સમયમાં આવવાની છે એ લોકો માટે મિત્રો ખાસ ઉપયોગી થાય એવું હતું, બરાબર? કેમ કે એ લોકો માટે મિત્રો આ રિવિઝન એક પ્રકારનું કહી શકાય કે બધા જ ટોપિકો જે છે એમાંથી એક એક દાખલો સિમ્પલી લઈ લીધો તો એને રિવિઝનની અંદર મિત્રો આઈડિયા મળે, ઉપરાંત નવું જે છે એ થોડું ઘણું સુધારીને કયું પ્રકારનું પૂછી શકે છે, તો એવું પણ મિત્રો આમાં તમને ક્યાંક ક્યાંક જોવા મળેલું છે. તો મિત્રો મળીએ ફરીથી તલાટીની 3 નંબરની સિરીઝ સાથે, ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને તમારે શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને મિત્રો વિના સંકોચે લાઈક આપવાનું પણ ભૂલવાનું નથી અને પીડીએફ મટીરિયલ માટે મિત્રો આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે તો એની અવારનવાર મુલાકાત જે છે મિત્રો કરતા રહેજો. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશું, કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.